हेलो यूट्यूब फैमिली, जय मंगल, जय श्री राम, जय खाकी बापू। केम छो बधा मित्रों, मजा में? तो स्वागत है तमारो आज आपणा नवा व्लॉग में। तो काल में मित्रों आपणे जो व्लॉग बनाव्यो तो एमां अमारे संजय भाई व्हाट्सएप में मैसेज कर्यो तो के भाई तमे सींगनो फालनो बतायो, कपासनो बतायो। तो मित्रों आज व्लॉग में आपणे सींगनो फाल तमने बताईश अने कपास केवो छे ए तमने बताईश। तो कंटीन्यू रहेजो अमारा व्लॉग में। हेलो मित्रों, तो आप बोगी गयो छू खेतर में। तो हवे पाथरा आप फेरवाना छे, ऊपर तपी जाए हेठे हजी लीला से लीला है तो फेरवी नाखी तो आज में तपी जाए। तो काले प्रम दिवसे पंखो मूकी देवानो है, तो फेरवी नाखी हवे पाथरा। आ सींगना पाथरा छे, जुओ કાસે સિંગના પાથરા આજે ઉપર લીલા દેખાય છે, બધા તપી જાય એટલે મૂકી દેવો છે પંખો। શું આ છે આપણું દાંતડું? પાથરા ફેરવવાનું તો અહીંયા ચાલુ છે, થોડી સિંગ આપણે લીલી છે, ઊભી છે, 20 નંબર છે ને આ કાઢી નાખી છે 39। આ 20 નંબર નો પટ્ટો છે, આ હજી 15 દિવસ ઊભી રહેશે ને એક વખત ફુવારા મૂકીને પછી આ સિંગ પછી કાઢી લેવાની છે ને ઓઇલ પર પછી વસાળ 39 નંબર હતી એ કાઢી નાખીને એની પછી વટીને પાછી 20 નંબર છે। કારણ કે વાવતી વખતે બેરણમાં થોડોક ટ્રાન્સફર થઈ ગયો હતો, બીજું બેરણ આવી ગયું હતું એટલે વસાળ એક પટ્ટો 20 નંબરનો આવી ગયો। ને આપણો કપાસ છે, કપાસે હું તમને દેખાડીશ હમણાં કે એમાં કેવો ઝીંડવા છે, કેવો તરડેલો છે, હું તમને થોડોક માંડવીનો ફાલ દેખાડી કેવો છે માંડવીનો ફાલ। તો આ મિત્રો આપણી માંડવીનો ફાલ છે, તમે જોઈ શકો છો આવી માંડવી છે વણ થઈ। કારણ કે વીઘે 10-15 મણીઓ વીઘો આવવો છે પણ જ્યારે વરસાદની જરૂર હતી, જ્યારે વરસાદ આવ્યો નહીં ને આવ્યો ત્યારે એક ધારો વર્ષા કર્યો, કેટલીક થાય ગોણ માંડવી કુલ હો મણ જેવું માંડવી થવાની છે પણ માંડવીમાં બહુ કાંઈ ખાસ લેવાનું છે નહીં। મિત્રો ભોગી જશો કપાસમાં, આ દેખાઈ રહ્યો છે આપણો બધો કપાસ છે। હવે કપામાં કેવું ઝીંડવા છે, કેવો કઈડો છે અને કેવો કપા વયો ગયો છે, કારણ કે વણ તો કપા જવા મળ્યો છે, ઊભો ઊભો બધો પાંદડા બધા ખરીને હેઠે પડી ગયા, નીકળ્યા ઝીંડવા રા આવે, અમુક અમુક છોડ જવા મળ્યા ને અમુક લીલા છે। હવે તો કારણ કે વરસાદ ગયો એટલે હવે કપાય બધો લસાવા મળ્યો છે, હવે પાણીની જરૂર છે અને ને આજની રાતે પાણી તો પાયેલું હતું, દેખાડું તમને આવી રીતે આપણો કપા થઈ ગયેલો છે। છોડવો આખે આખો ખાખરી ગયો ને આવો તરડી ગયો, આ એ જોઈ શકો તમે, આ છોડવો હાવ ખાખરી ગયો આવી રીતે થઈ ગયો છે, સે અહીંયા સારો છે નથી અહીંયા નથી એવું છે, આ કપા જુઓ આવી રીતે તરડી ગયેલો છે અત્યારે, હવે સિંગનું કામ પૂરું થાય એટલે આનું કામે લઈ લેવાનું છે। બીજો બતાવો કપા, આવી રીતે આખો કપા છે,
ઠીક છે કપાસ, અને આવું ઝીંડવું છે તમે જુઓ. આવી રીતે ઝીંડવા છે. એક છોડવે લગભગ 15-20 ઝીંડવા જેવું છે અત્યારે. ને વરસાદ વરસ્યો જયારે ફૂલ સાપો જે હતું એ બધું ખરી ગયું હતું. ને આ છોડવો તમે જોઈ શકો છો આમાં કેટલા ઝીંડવા છે. કપાસમાં જેમ થાય એમ હવે આવો છે કપા અમારે તો. ને આ છે મિત્રો લો વાકડીઓ, ગવાર કહેવાય ને એ ગવાર છે. આનું શાક બહુ મીઠું થાય. જો આ ગવાર છે, વાકડીઓ ગવાર કહેવામાં આવે. કપાસમાં એક વળ કરી હતી કારણ કે બકાલું ક્યાંય લેવા ન જવું પડે એટલે એક વળ આની કરી નાખી હતી. બીજું બકાલું અલગ અલગ નાખ્યું હતું, ચેક ટમેટી ને છોળી ને રીંગણી ને એવું બધું કરેલું છે. પણ હાલો તો ખાવા આવી જાવ ને, હાલો તો ખડ ભેગું કરી લો, હાલો પછી ખાવા આવી જાય. હાલો મિત્રો, તો હવે ખડ લઈને પછી ખાવા આવી જાય, ખાઈને પછી બીજું જે કામ હોય કરીશું. બસ તો આજના વ્લોગમાં અહીંયા સુધી થી મળીશું પાછા આવતા વ્લોગમાં આવતીકાલે. ત્યાં સુધી બાય બાય.